हेलो फ्रेंड्स, बहु दिवसों पछी आज आपणे मळी रह्या छे अने आज आपणे लोको आवी गया छे कच्छना नाना रेहा गाममां। अने आ गाम प्रख्यात छे चप्पू, सूडी, तलवारो आवुं बधुं बनाववा माटे। अने अहींया आवीने अमने खूब ज आनंद थयो, कारण के अमने जे साचा अर्थमां कहेवाय एवा कारीगरो मळ्या जे लोको छेल्ली 4-5 पेढीथी आ काममां लागेला छे। पण दुर्भाग्यवश हवे एमनी हवे पछीनी जे पेढी छे ए आ काम नहीं करी शके, कारण के एमने अपेक्षा प्रमाणे वर्तन नहीं मळतु, एमने मजूरी ना मळवाना लीधे एमनी आर्थिक परिस्थिति कथळती जाय छे, अने एटला माटे एमने गुजरान चलाववा बीजा रस्ता शोधवा पड़े छे। ए लोको जे वस्तु बनावी रह्या छे ए तमे हूँ आपणे बधा ज वापरीए छे, पण तो पण आ कारीगरोनी आवी दशा छे तो आना माटे ग्राहको तरीके आपणे कंई विचारवुं रह्यु। हवे अत्यारे अमारी पासे एक कारीगर छे जे चप्पू ने आ बधुं बनावी रह्या छे। हमणे जे बनाव्युं छे हमें पछी तमने बतावीए, पण ए बनाववा माटेनी जे प्रोसेस छे पहले आपणे समजीए। तो भाई, तमे आ वस्तु जे बनावो छो एमां तमे कीधुं एम के आ तमारी त्रीजी के चौथी पेढ़ी छे, बराबर? तो तमे आ बनावो तो एनी शरूआत क्यांथी थाय छे? तमे कीधुं भट्टी मां, अहींया थी। तो अहींया शुं करो छो तमे? अहींया अमे कास्टिंग नुं काम करीए। कास्टिंग काचું આવે પછી અમને પીકલાવી અને એના હેન્ડલ બનાવી, હેન્ડલ બનાવી ને પછી આ કાચું કામ કરીએ, બ્લેડ જેને બ્લેડ કહેવાય, એસએસ ની બ્લેડ, એના ઉપર આર્કિંગ કરીએ, પછી આ એનું આર્કિંગ કરી ને છરી બનાવીએ, જે જાતની જે કેવી પણ ડિઝાઇન ખાતી હોય એવી ડિઝાઇન ની બનાવીએ। અચ્છા, એટલે અહીંયા ભઠ્ઠીમાં એકવાર કાસ્ટિંગ થઈ જાય, કાસ્ટિંગ થઈ જાય એના પછી વસ્તુ ક્યાં જાય? એના પછીનું નેક્સ્ટ સ્ટેપ આ ડ્રિલ મશીન ઉપર હોલ કાઢવા માટે આવે। હોલ કરી પછી રિવિટ મારવાના, રિવિટ મારી અને એની ઘસાઈ કરવાની, કટિંગ કરવાની, બધી અલગ અલગ મશીન છે। અચ્છા, એટલે આપ જોઈ શકો કે અહીંયા અલગ અલગ મશીન છે કટિંગ કરવા માટે, એની ધાર કાઢવા માટે, એના ફિનિશિંગ માટે। અને ભાઈ કહી રહ્યા છે એમ કે જે રિબેટ એ લોકો મારે છે એના લીધે ચપ્પુ ક્યારેય છૂટો નથી પડતો એના હાથાથી। આજકાલ આપણે જે પ્લાસ્ટિકના ચપ્પુ યુઝ કરતા હોઈએ છીએ કે બજારમાં જે ચપ્પુ મળે છે એનો હાથો ચપ્પુથી છૂટો પડી જાય છે, પણ આની લાક્ષણિકતા એ છે કે એના હાથાથી ક્યારેય અલગ નથી પડતો। અને સૌથી અગત્યની વાત કે આ એસએસ માંથી બને છે અને એના હેન્ડલ લાકડા અને બ્રાસના હોય છે, એટલે આપ સમજી શકો કે ઇકો ફ્રેન્ડલી આખી પ્રોડક્ટ છે। અને આ ઇકો ફ્રેન્ડલી પ્રોડક્ટ એવી પ્રોડક્ટ છે કે જેનું ગ્રીપ પણ એકદમ સુંદર રહે છે અને એને વાપરવું બહુ સરળ છે, અને જેવી એવું લાગે કે એની ધાર હવે ઓછી થઈ છે ત્યારે તમે એને ઘસી અને એની ધાર પણ તમારા ઘરે જ તમે એ વસ્તુ કરી શકો। અને એમની પાસે અનેક પ્રકારના અલગ અલગ ચપ્પુ છે, સૂડી છે, તલવારો છે। હવે તો એ લોકો કહી રહ્યા છે કે હવે અમને મજૂરી ના મળવાના લીધે હવે અમે ધીમે ધીમે ઘણી બધી એવી એમની પ્રોડક્ટ છે જે હવે ધીમે ધીમે લુપ્ત થઈ રહી છે, પણ જે પણ એમની પાસે છે એ પણ ખૂબ જ અદભુત છે। તો આપણે હવે એમનું કલેક્શન જોઈએ। તો ભાઈ, તમે આ બધી વસ્તુ અમને સમજાવો કે આ બધું શું છે? આ છે પેન નાઇફ, અને પેન નાઇફ કહેવાય, આમ ફેરીએ ને તો નીકળી આવે। અચ્છા, એટલે આ ટ્રાવેલિંગ માં વપરાય માટે ચાલે, પછી તમે તમારા સેફટી માટે રાખી શકો છો, ટ્રાવેલિંગ માટે તમે ગમે ત્યાં લઈ જાઓ ને તો પણ તમને તમારા પર્સમાં પડ્યું। ઓકે, અને એમાં અલગ અલગ સાઈઝ આવે છે? હા, એનામાં સાઈઝ આવે છે અલગ અલગ, નાની મોટી, પછી તમે રોજ ઘર વાપરા યુઝ માટે કાપતી હોય તો મોટી હોય, પછી પર્સમાં તમે રાખતા હોય તો નાની હોય, પછી સેન્ડવિચ કાપવું હોય તો એનાથી મોટી હોય, સેન્ડવિચ, તરબૂચ કે એવી વસ્તુ મોટી કાપવું હોય તો આવી સ્પ્રિંગ ટાઈપ આવે છે, આજો તૂટે નહીં, એકદમ ફ્લેક્સિબલ છે આ ચપ્પુ અને એની ધાર ખૂબ જ સુંદર છે। આ વસ્તુથી તમે સેન્ડવિચ કે તરબૂચ કે એવી બધી વસ્તુઓ કટ કરી શકો, અને ખૂબ જ સુંદર છે। તમે જુઓ કે એનો હેન્ડલ પણ એકદમ આકર્ષક છે અને એની ધાર એકદમ સરસ છે। હવે આવી વસ્તુઓ જે આપણા સુધી પહોંચતી પણ નથી, આ વસ્તુ માટે એમને મજૂરી પણ નથી મળતી અને આની ડિમાન્ડ ઓછી થતી જાય છે, તો આપણે ગ્રાહક તરીકે આના માટે શું કરી શકીએ એ આપણે ચોક્કસ વિચારીએ। એના સિવાય બીજું શું શું છે ભાઈ? આ બ્રાસરી છે, તમે કાસ્ટિંગ નું કીધું ને, બ્રાસ ની છે હેન્ડલ છે, આના ઉપર રિવિટ મારેલા છે, ક્યારે નીકળે નહીં ને તૂટે નહીં, એસએસ ની વસ્તુ છે, તો એકદમ હેન્ડીક્રાફ્ટ એટલે એન્ટિક પ્રોડક્ટ છે, જો રેહા થોડા વર્ષો પહેલા 250-300 કારીગરો હતા જે આ ચપ્પુ બનાવતા, અને આજે હવે આની ડિમાન્ડ ઓછી થવાના લીધે માત્ર 2-3 કારીગરો છે જે આ વસ્તુ બનાવી રહ્યા છે। આ પણ તમે જોઈ શકો કે બ્રાસના અલગ અલગ ડિઝાઇન કરેલા, અલગ અલગ સાઈઝના અનેક
चप्पू छे एमनी पासे। हवे आ जे छे तमे जुओ के एमां केटली सुंदर डिजाइन करी छे अने डिजाइन ना लीधे एनी ग्रीप केटली सारी आवे छे। हवे आ वस्तु तमने वापरवी केटली सुंदर लागशे, आ रसोडामां पड़ी हशे तो पण एकदम आकर्षण उभू करशे। तो आ बधी वस्तुओ जे आपणे सौ वापरी शकीए एवी छे, तो आनो वपराश वधारी अने आपणे आ कारीगरोने केवी रीते मददरूप थई शके ए ज विचारवुं रह्युं। अने अहींया सूडी पण एमने राखी छे जेनाथी सोपारी कट थई शके। तो ये सूडी कही रहा है कि हम डिमांड ओछी थती जाए छे, एना लीधे हम अमे लोको एने नथी बनावी रहा, पण ए पण केटली सुंदर छे। आप जुओ के मोरना शेप में आखी वस्तु बनेली छे अने एनी उपर एमने पेंटिंग पण करेलू छे। तो आ बधु जी छे रॉ मटीरियल छे, आ बधी एसएस नी प्लेट्स छे जे आमां वपराती होय छे अने एनामांथी आखी आ फिनिशिंग थईने आ वस्तु बने छे। હવે આ બધી જે પણ પ્રોડક્ટ છે એ અલગ અલગ ઉપયોગમાં લઈ શકાય એવી વસ્તુઓ છે। હવે ચપ્પુ વગર તો આપણે આપણું રસોડું ઇમેજિન પણ નથી કરી શકતા, કારણ કે આપણે કાંઈ પણ વસ્તુ કટ કરવી હોય તો એ ચપ્પુ વગર શક્ય જ નથી। હવે આ જે લોકો બનાવી રહ્યા છે એમની હાલત આવી શું કામ છે? આજે એ લોકો અમને કહી રહ્યા છે કે બેન અમે આ કામ કર્યું પણ હવે અમારા દીકરા દીકરીઓ આ કામ નહીં કરે, તો આપ સમજી શકો કે એમની હાલત કેવી હશે। તો હવે આપણે એક ઝુંબેશ ઉપાડીએ અને આટલા સુંદર જે એમના નમૂના જે લોકો હજી પણ મહેનત કરીને બનાવી રહ્યા છે એને આપણે સીધા કારીગરો પાસેથી ખરીદીએ, તો આપણે એમને પણ વળતર આપી શકીશું, આ અદ્ભુત કળા જે છે એને આપણે જીવંત રાખી શકીશું અને કોઈ ખરેખર જરૂરિયાતમંદ વર્ગ છે એને મદદ કર્યાનો આપણને પણ સંતોષ મળી શકશે। તો આટલા સુંદર ચપ્પુઓ તમે તમારા ઘરે લઈ જાઓ અને વાપરો, આને કાંઈ જ નહીં થાય, કે છે કે આજીવન આ વસ્તુ નથી ખરાબ થવાની, કારણ કે અંદર એમને એવી રીતે આને એનગ્રેવ કર્યું છે કે ક્યારે આ હેન્ડલથી અલગ નહીં થાય। આપ જુઓ કેટલું સુંદર છે, તમારા ઘરે પણ પડ્યું હશે તો પણ એક આકર્ષણ ઊભું કરશે। તો આવી વસ્તુઓ આપણે લોકો વાપરીએ અને જેટલું બને એટલું આ કારીગરોને મદદરૂપ થઈએ। થેન્ક યુ એવરીવન, થેન્ક યુ સો મચ, અમારા વિડીયો આમ જ જોતા રહેજો અને અમારા વિડીયોને લાઇક કરી અને શેર ચોક્કસ કરજો। થેન્ક યુ।